हेलो नमस्ते वाला विद्यार्थी मित्रों, धोरण छ विषय संस्कृत। संस्कृत विषय में आगलना तास में आपणे प्रकरण नंबर छ जेनो एकम हतो भवतु भारतम, आ विषय श्लोको भणी गयेला। हूँ मानु छु त्या सुधी भवतु भारतम एकमना श्लोकों गुजराती में अनुवाद पण तैयार थई गयो हशे अने स्वाध्यायना प्रश्नों पण नोट में लखाई गया हशे। तो विद्यार्थी मित्रों, आजना तास में आपणे प्रकरण नंबर 7 पाठ्यपुस्तक में पाना नंबर 25 એટલે 25 પુસ્તકમાં પાના નંબર 25 પર આપણો એકમ આવેલો છે 7મા નંબરનો કે સુભાષિતાની। સુભાષિતાની એટલે કે સુભાષિતો, આવા આ પ્રકરણની અંદર 5 સુભાષિતો આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો પુસ્તક કાઢો, પુસ્તકમાં पाना नंबर 25 पर जो अपनो एकम छे सुभाषितानी एटले सुभाषितो। हवे सुभाषित ने धरती परनो रत्न कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? धरती परनो एक रत्न, कारण के नानकडो एवो सुभाषित विचारोनी खाण होय छे। नानकडू एवं सुभाषित एक विचारों की खाण होय छे। ते जीवन में परिवर्तन लावानी क्षमता धरावे छे। जीवन में परिवर्तन लावानी क्षमता कौन धरावे छे? सुभाषित। सुभाषित एटले धरती परनो रत्न। आवा आ प्रकरणनी अंदर 5 सुभाषितो आपवामां आव्या छे। तो पहला आपणे ए सुभाषितोनुं वाचन जोईए। तो पुस्तकमां ध्यान आपजो के हस्तस्य भूषणम दानम सत्यम कंठस्य भूषणम श्रोत्रस्य भूषणम शास्त्रम भूषणै किं प्रयोजनम। आ प्रथम सुभाषितमां दान, सत्य અને જ્ઞાન ક્રમશઃ હાથ કંઠ અને કાનોના સાચા આભૂષણો વિશે વાત કરવામાં આવેલી છે। જ્યારે બીજા સુભાષિત છે કે કાકઃ કૃષ્ણઃ પીકઃ કૃષ્ણઃ કો બેર પીક કાકયો વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીક। બીજા સુભાષિતમાં કાગડા અને કોયલના ઉદાહરણ દ્વારા દુર્જન અને સજ્જનનો ભેદ દર્શાવવામાં આવ્યો છે। કોના કોના ઉદાહરણ છે? કાગડા અને કોયલ નામના પક્ષીના ઉદાહરણ દ્વારા દુર્જન અને સજ્જનનો ભેદ જાણવા મળે છે। જ્યારે ત્રીજા સુભાષિતમાં યથા ચિત્તમ તથા વાચો યથા વાચા તથા ક્રિયા વિચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ સાધુનામ એકરૂપતા। આ ત્રીજા સુભાષિતમાં મન વચન અને કર્મમાં સત્પુરુષો એકરૂપ હોય છે એવું દર્શાવવામાં આવેલું છે। સામાં એકરૂપ હોય છે? મન વચન અને કર્મમાં સત્પુરુષો એકરૂપ હોય છે। જ્યારે ચોથા સુભાષિતમાં કે સર્વ તીર્થમયી માતા સર્વ દેવમયઃ પિતા માતરમ પિતરમ તસ્માત સર્વ યત્નેન પૂજયેત। આ ચોથા સુભાષિતની અંદર માતા પિતા એક તીર્થ સમાન છે, તીર્થરૂપ છે એવું દર્શાવવામાં આવેલું છે। આપણે માતા પિતા વિશેનો તો
ગીત પણ સાંભળતા હોઈએ છીએ કે ભૂલો બીજું બધું ભૂલો પણ મા બાપને ભૂલશો નહીં, એટલે માતા પિતાને એક તીર્થનું સ્વરૂપ તરીકે ગણવામાં આવ્યું છે આ સુભાષિતમાં. જ્યારે પાંચમા સુભાષિતમાં કે સુખાર્થી ચેત ત્યજેત વિદ્યામ વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ, સુખાર્થીન કુતો વિદ્યા કુતો વિદ્યાર્થીને સુખમ. આ સુભાષિતમાં કે વિદ્યાની ઈચ્છા રાખનારે હંમેશા સુખનો અને સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. ધ્યાન આપજો પાંચમા સુભાષિતમાં કે વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો અને સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્લોક વાઇઝ લઈએ સુભાષિત પ્રમાણે. તો સંસ્કૃત નોટની અંદર પ્રથમ સુભાષિત, પહેલો સુભાષિત લખી લેજો કે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણઈ કિમ પ્રયોજનમ. તો થોડા શબ્દસ્થ, હસ્તસ્ય એટલે હાથનું, હસ્તસ્ય હસ્તસ્ય એટલે હાથનું, અને ભૂષણમ ભૂષણમ એટલે ઘરેણું આભૂષણ. આભૂષણ ઘરેણું અથવા તો આભૂષણ. કંઠસ્ય કંઠસ્ય એટલે ગળાનું, કંઠસ્ય કંઠસ્ય એટલે ગળાનું. સત્યમ સત્યમ એટલે સત્ય સચ્ચાઈ, સત્યમ એટલે સત્ય અથવા તો સચ્ચાઈ. શ્રોત્રસ્ય એટલે કાનનું, શ્રોત્રસ્ય એટલે કાનનું. શાસ્ત્રમ શાસ્ત્રમ એટલે જ્ઞાન, શાસ્ત્રમ શાસ્ત્રમ એટલે જ્ઞાન. ભૂષણઈ ભૂષણઈ એટલે ઘરેણાઓનું, ભૂષણઈ એટલે ઘરેણાઓનું, બીજા બીજા ઘરેણાઓનું. અને પ્રયોજનમ એટલે પ્રયોજન હેતુ, પ્રયોજનમ એટલે પ્રયોજન અથવા તો હેતુ. કે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણઈ કિમ પ્રયોજનમ. કિમ કિમ એટલે શું, કિમ એટલે શું. કે આ સુભાષિતમાં હાથ ગળા અને કાનના સાચા આભૂષણોની વાત કરવામાં આવી છે, અને અન્ય ઘરેણાનો શું અર્થ છે એવું કહેવામાં આવેલું છે. તો આનો અનુવાદ જુઓ કે હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું ઘરેણું દાન છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું ઘરેણું દાન છે. સત્યમ કંઠસ્ય ભૂષણમ, ગળાનું ઘરેણું સત્ય છે, ગળાનું ઘરેણું સત્ય છે. શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, શ્રોત્રસ્ય ભૂષણમ જ્ઞાનમ, શાસ્ત્રમ શાસ્ત્રમ એટલે જ્ઞાન. કે કાનનું ઘરેણું જ્ઞાન છે,
કાનનું ઘરેલું જ્ઞાન છે. ભૂષણય કિમ પ્રયોજનમ, તો પછી બીજા ઘરેણાઓની શી જરૂર છે. ફરી જુઓ કે હાથનું ઘરેણું દાન છે કે હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું ઘરેણું દાન છે. સત્યમ કંઠસ્ય ભૂષણમ, ગળાનું ઘરેણું સત્ય છે. શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, કાનનું ઘરેણું જ્ઞાન છે. ભૂષણય કિમ પ્રયોજનમ, તો પછી બીજા ઘરેણાઓની શી જરૂર છે. सुभाषित नंबर बे, काकः कृष्णः पीकः कृष्णः को बेर पीक काकयोः, वसंत समये प्राप्ते काकः काकः पीकः पीकः. काकः एटले बताने खबर छे, काकः काकः एटले कागड़ो, कृष्णः एटले काळो. काकः एटले कागड़ो अने कृष्णः एटले काळो. पीकः पीकः एटले कोयन. पीकः पीकः एटले कोयन. पीक काकयोः, पीक काकयोः, કોયલ અને કાગડામાં. કહ કહ એટલે સો. કહ કહ એટલે સો. અને ભેદહ ભેદહ એટલે તફાવત. તફાવત અથવા તો ફરક. વસંત સમયે પ્રાપ્તે, વસંત ઋતુનો સમય આવતા. વસંત ઋતુનો સમય આવતા, એટલે વસંત ઋતુનો સમય આવે છે ત્યારે. કાકહ કાકહ કાગડો, એ કાગડો. કાગડો એ કાગડો. અને પીકહ પીકહ કોયલ, એ કોયલ છે. કાગડો એ કાગડો છે, કોયલ એ કોયલ છે. તો જુઓ, काकः कृष्णः पीकः कृष्णः को वेद पीक काकयोः, वसंत समये प्राप्ते काकः काकः पीकः पीकः. કે કાગડો કાળો છે, કાકહ કૃષ્ણઃ કાગડો કાળો છે, પીકહ કૃષ્ણઃ કોયલ કાળી છે. કો કો એટલે સો. અને ભેદહ એટલે ભેદ, તફાવત. સો તફાવત. પીકહ કાકહ એટલે કોયલ અને કાગડામાં. કે કાગડો કાળો છે, કોયલ કાળી છે,
कोयल अने कागड़ा मा सो तफावत छे। प्रश्न कर्यो, सो प्रश्नवाचक शब्द छे के कागड़ा कोयल अने कागड़ा मा सो तफावत छे। वसंत समय प्राप्ते एटले के ज्यारे वसंत ऋतुनो समय आवे छे त्यारे काकह काकह एटले कागड़ो ए कागड़ो छे, पिकह पिकह अने कोयल ए कोयल छे। फरी जुओ, कागड़ो काळो छे, कोयल काळी छे, कोयल अने कागड़ा मां सो तफावत छे। ज्यारे वसंत ऋतुनो समय आवे छे त्यारे कागड़ो ए कागड़ो छे अने कोयल ए कोयल छे। के आ सुभाषितनी अंदर कहेवामां आवेलुं छे कि कागड़ा अने कोयलनी वात द्वारा, कोना कागड़ा अने कोयलनी वात द्वारा दुर्जन अने सज्जन माणसनो भेद दर्शाववामां आवेलो छे। दुर्जन अने सज्जन दिखावे तो माणस जेवा माणस ज छे, दुर्जन अने सज्जन दिखावे तो माणस जेवा माणस ज छे, पण वखत आवे ज दुर्जनना मुखमांथी अपशब्दो, दुर्जनना मुखमांथी अपशब्दो एटले के गाळो बोलवी अने सज्जनना मुखमांथी सुवचनो सारा वचनो निकळे छे। तो कया पक्षीओनो उदाहरण लईने श्लोकमां वात करवामां आवेली छे? कागड़ो अने कोयलना रूपमां। तो फरी एक बार भाषांतर जुओ, श्लोक नंबर बे, काकह कृष्णः कागड़ो काळो छे, पीकह कृष्णः कोयल काळी छे, को भेद पीक काकयो हो, कोयल अने कागड़ा मां सो तफावत छे। वसंत समय प्राप्ते वर्षा ऋतुनो समय आवे छे त्यारे कागड़ो ए कागड़ो छे अने कोयल ए कोयल छे। सुभाषित नंबर त्रण, यथा चित्तम तथा वाच्यो, यथा वाचा तथा क्रिया, चित्ते वाण्याम क्रियायाम च साधुनाम एकरूपता। यथा यथा एटले जेवू, यथा यथा एटले जेवू, चित्तम जेवू थाय जेवो जेवी, चित्तम चित्तम एटले मन चित, मन अने चित, तथा तेवू तेवो, तेवु तेवो तेवी जेवो जेवु जेवी, वाच्यः वाणी वचन, वाच्यः एटले वाणी अथवा तो वचन अथवा बोल, क्रिया क्रिया एटले कर्म, क्रिया 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 एटले कर्म, कर्म कर्म अथवा तो कार्य, चित्ते चित्ते एटले मनमां, कर्म अने कार्य क्रिया, कर्म अने क्रिया, चित्ते चित्ते एटले मनमां, चित्ते चित्ते एटले मनमां, वाण्याम एटले वाणीमां बोलवामां,
વાણીમાં અથવા તો બોલવામાં. ક્રિયાયામ કર્મમાં કાર્યમાં કાર્યમાં. ક્રિયાયામ કર્મમાં કાર્યમાં. કર્મમાં અને કાર્યમાં. સાધુનામ સજ્જનોની સત્પુરુષોની. સજ્જનોની અથવા તો સત્પુરુષોની. એકરૂપતા અથવા તો સમાનતા. એકરૂપતા એટલે સમાનતા. તો જુઓ, યથા ચિત્તમ તથા વાચા, યથા વાચા તથા ક્રિયા. કે જેવું મન તેવી વાણી, અને જેવી વાણી તેવું કાર્ય. કે યથા ચિત્તમ તથા વાચા, જેવું મન તેવી વાણી. યથા વાચા તથા ક્રિયા, અને જેવી વાણી તેવું કાર્ય. ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ. કે મન વચન અને કાર્યમાં અથવા કર્મમાં સાધુનામ એકરૂપતા, સજ્જનો એકરૂપ સમાન હોય છે. ફરી, યથા ચિત્તમ તથા વાચા, જેવું મન તેવી વાણી. યથા વાચા તથા ક્રિયા, અને જેવી વાણી તેવું કાર્ય. ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ, સાધુનામ એકરૂપતા. મન વચન અને કાર્યમાં કર્મમાં સજ્જનો એકરૂપ સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ત્રણે ત્રણ સુભાષિતોનું સંસ્કૃત વાંચન સાથે ગુજરાતી અનુવાદ જોઈ લઈએ. ધ્યાન આપો. હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું ગરેણું દાન છે. સત્યમ કંઠસ્ય ભૂષણમ, ગળાનું ગરેણું સત્ય છે. શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, કાનનું ગરેણું જ્ઞાન છે. ભૂષણય કિમ પ્રયોજનમ, તો પછી બીજા ગરેણાની સી જરૂર છે. કે હાથનું ગરેણું દાન છે, ગળાનું ગરેણું સત્ય છે, કાનનું ગરેણું જ્ઞાન છે, તો પછી બીજા ગરેણાની સી જરૂર છે. સુભાષિત નંબર બે. કાક કૃષ્ણ પીક કૃષ્ણ, કો ભેદ પીક કાકયો હો. કે કાગડો કાળો છે, કોયલ કાળી છે. કોયલ અને કાગડામાં સો તફાવત છે. વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક. જ્યારે વસંત ઋતુનો સમય આવે છે, ત્યારે કાગડો એ કાગડો છે, અને કોયલ એ કોયલ છે. સુભાષિત નંબર ત્રણ. યથા ચિત્તમ તથા વાચા, કે જેવું મન તેવી વાણી. યથા વાચા તથા ક્રિયા, કે જેવી વાણી તેવું કાર્ય. ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ, સાધુનામ એકરૂપતા. કે મન વચન અને કાર્યમાં સજ્જનો એકરૂપ સમાન હોય છે. જેવું મન તેવી વાણી, અને જેવી વાણી તેવું કાર્ય. મન વચન અને કાર્યમાં કર્મમાં સજ્જનો એકરૂપ સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં સુભાષિત નંબર ત્રણ સુધી જોયું. હવે પછી આગળના તાસમાં આપણે સુભાષિત ચાર અને પાંચ જોઈશું. તો એક બે અને ત્રણ સુભાષિતોનું ગુજરાતીમાં અનુવાદ તૈયાર કરતા આવજો. ઓકે.